પોરબંદરમાં નશાની હાલતમાં પકડાયેલા એક પ્રૌઢ જેલ હવાલે હતા અને ત્યાંથી તેમને કોઈ કારણોસર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું। આ મામલે પરિવારજનોએ કીર્તિ મંદિર પોલીસ અને જેલના સત્તાવાળાઓ સામે કસ્ટડિયલ ડેથ અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે। પોરબંદરના રામભાઈ નરસિંહભાઈ મોતીવરસ નામના 46 વર્ષીય પ્રૌઢ ચારેક દિવસ પહેલા નશાની હાલતમાં પકડાયા હતા, પરંતુ તેના જામીન થયા ન હોવાથી જેલ હવાલે કરી દેવાયા હતા। રામભાઈ મોતીવરસની તબિયત કોઈ કારણસર જેલમાં લથડતા પોરબંદરની સિવિલ હોસ્પિટલે તેમને લાવવામાં આવ્યા હતા। ચાર દિવસમાં ત્રીજી વખત તેમની તબિયત બગડી હોવાથી જેલરના આદેશ મુજબ જેલના સત્તાધીશો જ તેમને સારવાર માટે લાવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલમાં અચાનક તેમનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ મોડેથી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી। એક તબક્કે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ જામનગરમાં પીએમ કરવામાં આવ્યું હતું અને પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા હતા। આ બનાવમાં મૃતકના ભાઈ ભરતભાઈ નરસિંહભાઈ મોતીવરસ અને આનંદ નરસિંહભાઈ મોતીવરસે પોરબંદરની ખાસ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ હરસુખ વાળા, કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આહિર, હેડ કોન્સ્ટેબલ ભરત શિંગરખિયા, કોન્સ્ટેબલ મુકેશ માવદિયા અને બનાવ સમયે હાજર તમામ જવાબદાર અધિકારીઓ અને જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલે જાપ્તામાં લઈ જનાર તમામ પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓ વિરુદ્ધ રાજ્યના ડીજીને ફરિયાદ કરી છે, જેમાં આ તમામ શખ્સોએ કાવતરું રચી જંગલી ત્રાસ આપી માર મારીને રામભાઈનું મોત નિપજાવ્યું હોવાના આક્ષેપ કરી તમામ વિરુદ્ધ ખૂનનો આરોપ લગાડીને કસ્ટડિયલ ડેથનો ગુનો નોંધવા માંગ કરી છે। મારું નામ ભરતભાઈ નરસિંહભાઈ મોટીવરસ, રામભાઈ છે એ મારો નાનો ભાઈ છે। એ ત્યાંથી 30 તારીખે બપોરે જઈમું, ત્યાં સુધી સારું હતું, કંઈ શરીરમાં કંઈ નિશાન નહોતા, સ્વસ્થ હતો, કંઈ બીમારી નહીં। સાંજના અહીંથી ગયા ત્યારે પણ કંઈ નહોતું 30 તારીખે। 30 તારીખે રાતના કીધી મંદિર ચોકી પોલીસવાળાએ ઉપાડ્યો હશે એને, મામૂલી પીધે લતો એવા મેસેજ મળ્યા છે કે પીધે લતો એટલે ઉપાડી લે, ઉપાડી ગયા છે। અને 1 તારીખે અમને બપોરે જાણ થઈ કે કીર્તિ મંદિરમાં છે મારો ભાઈ, એટલે મારો ભાઈ સાંજના અહીંથી નાનો ભાઈ આનંદ ગયો કીર્તિ મંદિર, તો કે જેલ હવાલે કરી દીધો છે એ, કે તો અમને જાણ કર્યા વિના જેલ હવાલે કરી દીધો, જામીનને પાત્ર આ ગુનો છે પીધેલનો, તો અમને બોલાવ્યા નથી, અમને નથી ફોન કર્યો કે તમારા ભાઈને લઈ જાઓ જામીન ઉપર, અવારનવાર પકડાય જ ને મને ફોને આવે છે કે લઈ જાઓ, આ વખતે કેમ ફોન નથી કર્યો અમને નથી ખબર। 1 તારીખે જેલ હવાલે કરી દીધો, કોઈ અમને ખબર ન ઠાંડના પડી કે જેલ હવાલે કરી દીધો। 2 તારીખે બીમાર પડ્યો હોય કે માર્યો હશે તો એને સિવિલમાં લઈ ગયા 2 તારીખે, તો 2 તારીખે સાંજના સિવિલમાં લઈ ગયા, તો 3 તારીખે અમને જાણ કરી કે તમારો ભાઈ એક્સપાયર થઈ ગયો સવા સાત, એટલે 24 કલાક પછી, ને અમે પછી અમને ફોન કર્યો, અમે અહીંયા પહોંચ્યા તો પીએમમાં બોડી પણ મૂકી દીધી હતી, અને બોડી જોતા અમને ચારેય બાજુ મારના નિશાન, માથામાંથી પાછળથી લોહી ચાલુ હોય, પગમાં હાથમાં હાથનું કાંડું એક ભાંગેલ, એમાંય નિશાની કે હાથકડીથી ખેંચી હોય કે છેડો બાંધીને કે નારો બાંધીને ખેંચ્યો હોય, કાંડું કાયદેસર ભાંગેલ તમે વિડીયો શૂટિંગમાં પણ જોઈ શકો ને, ફોટા પણ છે। એટલે અમારી માંગણી છે આ મર્ડર જ છે, આ કોઈ બીજું કંઈ છે નહીં, આમાં આ મર્ડર કરેલ જ છે, જેલમાં થયું, સિવિલમાંય થયું, બેમાં મારકૂટ થઈ એવો અમને ડાઉટ છે, એટલે અમે કાર્યવાહી માટે માંગણી મૂકી છે અને કેસ દાખલ કર્યો છે કે ઉચ્ચ તપાસ અમારે જોઈએ છે। પીએમ જ્યારે જામનગર કરવા મોકલ્યા અમારા ભાઈને, ત્યારે 12:30 અહીંના જેલર પણ ત્યાં પહોંચી ગયા હતા, અને અહીંથી અમને એમ કીધું કે બે અમારો સ્ટાફના પોલીસ ખાતું હશે અને તમે જાઓ, પછી તમને અહીંયાથી બોડી સોંપી દેજો, તો અહીંયા 12:30 વાગે જેલર સાહેબે પહોંચી ગયા હતા। હવે જેલર સાહેબ છોકરા પહોંચ્યા હતા એ અમને ખ્યાલ નથી, કે સેટિંગ કરવા પહોંચ્યા હતા કે ડૉક્ટરને મળવા એ અમને ખ્યાલ નથી, જો એને નિયમમાં ના આવતું હોય તો એનાથી જવાતું નથી, ને નિયમમાં આવતું હોય તો અમને કઈ વાંધો નથી, એટલે એ પણ તપાસ કરવાની માંગણી અમે મૂકી। પ્રોહિબિશનના ગુનામાં ઓન ધ સ્પોટ જામીન આપવાના બદલે આ રીતે જેલમાં ધકેલી દેવા પાછળ જવાબદાર કોણ, તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે, કેમ કે મૃતકની બોડી ઉપર પરિવારજનોએ તપાસ કરતા ગંભીર રીતે માર મારવામાં આવ્યા હોય તેવા ઈજાના નિશાન હતા। ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર, જમણા હાથમાં લાલ ચાંબા, પગના તળિયામાં ઈજા અને પીઠના ભાગમાં ઈજા, વાંસાના ભાગે પટ્ટાથી માર્યા હોય તેવા ચિહ્નો હતા। તેમને કોઈ જ બીમારી નહીં હોવા છતાં આ રીતે માર મારવાના લીધે જ મૃત્યુ થયાના ગંભીર આક્ષેપો પોલીસ સામે કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।